हाल सांप्रत न्यूज पहुंचू छे मातर विधानसभा में। मातर विधानसभा ना जीरो ग्राउंड पर थी आपणे जाणवानी कोशिश करी के हाल विधानसभा नुं इलेक्शन आवी रह्युं छे त्यारे जनता नो मत शुं कहेवामां छे, शुं भाजप कांग्रेस आम आदमी पार्टी के पछी अपक्ष, तो आओ जाणीए अहींना स्थानिक लोकोना मते शुं कहेवा मांगे छे। भाई आपनुं नाम? जगदीशभाई आत्माराम पटेल। आप क्यांना छे? उमियापुरा। हाल विधानसभा 115 मातर, आ વખતે ત્રિપાખીઓ જંગ છે એમજ અનેક અપક્ષ પણ ઊભા રહેવાના છે, તો આપના મતે શું કહેવા માંગશો? હવે તો ભાજપ જ જોયું છે, કઈ જોતું નથી। આપ વકીલ સાહેબ વિધાનસભા બાબતે આપનું શું મંતવ્ય, કઈ સરકાર આવવી જોઈએ? ભાજપ સરકાર છે। ભાજપ સરકાર? આપ સાહેબ સરકાર મોઘવાડી ઓછી કરે એવી સરકાર ચાલે, આ સરકાર ના ચાલે। આ તો બધાને બૈડા તોડી નાખે એવું કર્યું છે આ સરકારે। હા, કઈ રીતે બૈડા તોડી નાખે? યાર 200 રૂપિયા જે બિચારો નોકરી કરતો હોય એને ઘરનો પોત ખાનારો હોય તો એ પૂરું તો કરવાનું છે, એવો તેલ લાવક મુહૂર્ત લાવક ચા લાવ, એટલે આ સરકારે મોંઘવારી જે વધારી ખોટી વધારી છે આટલી બધી, કે પબ્લિકને જીબા દેવા જોઈએ। વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, હાલ ભાજપ કોંગ્રેસ ત્રીજો પક્ષ આપ અને અપક્ષ પણ ઉમેદવારી નોંધાઈ રહી છે, તો આપના મતે કેવી સરકાર હોવી જોઈએ? સરકાર તો કામ કરે એવી સરકાર હોવી જોઈએ। કઈ સરકાર પર તમને વિશ્વાસ છે? વિશ્વાસ તો અત્યારે કોઈ સરકાર ઉપર છે, પણ જે સારું કામ કરશે એ આવવાનું છે, બરાબર? એટલે અત્યારે હાલ તો ભાજપ સરકાર ચાલુ છે, એનું બી વિકાસનું કામ તો દેખાય જ છે। કયો વિકાસ? બધા કામો બધા સારા કરેલા છે, ડેપો નવા બધા આખા ગુજરાતના નવા ડેપો બનાવેલા છે, બીજા બધા ઘણા કામો કરેલા છે। આપના મતે અત્યારે હાલની ભાજપ સરકારથી આપને સંતોષ છે? અમને તો સંતોષ છે અત્યારની ભાજપ સરકાર ઉપર। કેવી સરકાર જોઈએ? કાકા વિધાનસભાની ચૂંટણી આવી છે માતર વિધાનસભામાં, તો કેવા ઉમેદવારને પસંદ કરશો અને કેવી સરકાર જોઈએ તમારે? આપણે તો સરકાર સારી જોઈએ અને ગરીબોના માટેની સરકાર જોઈએ। અને હાલની જે ભાજપ સરકાર ચાલે છે એના વિશે શું કહેશો? ભાજપ સરકારે છે તે કશું નહીં, સારું છે બધું, પણ આ તો પ્રજા ઉપર આધાર છે, પ્રજા જે કરે ખરું। ભાજપ સરકાર સારી છે પણ કઈ રીતે સારી છે? એ અત્યારે તો બધું કડા પાસે, આ મોંઘવારી કેટલી છે, શું કરીએ? હું આ બુટ પોલિશ કરું છું, મારું પણ જીવન જતું નથી। પણ સરકાર તો એવું કહે છે કે ગતિશીલ ગુજરાત અને ગુજરાતનો વિકાસ થયેલો છે, તો આ બાબતે શું કહેશો? વિકાસ થયેલો કઈ છે? વિકાસ તો કશું જ નહીં, હું તો સાચું કહું છું, વિકાસ શું થયો? વિકાસ કેવી રીતે થયો? કારણ કે ગરીબોને તો કશું મળતું જ નહીં, એટલે મારા હું પોતાનો છું, મારા રાહત ક્યાં નથી, મારા પોતાને બતાવું ચલો, મારા પોતાને રાહત ક્યાં નથી, ઈશાનો વિકાસ હું તો વિકાસ નહીં માનતો સાહેબ। અહીંના ઉમેદવાર વિશે તમે જાણો છો કોણ છે? અહીંના ઉમેદવાર તો હજુ ભાજપના બે થયા છે, એકને તો રિપીટ કર્યા છે અને એકને ટિકિટ આપી છે, અને આપણે તો દરેક સર તમે પક્ષથી વોટ આપો છો કે માણસ જોઈને વોટ આપશો? અમે તો પક્ષને વોટ આપવાનો, પક્ષ મોટો છે ને સાહેબ, પક્ષ મોટો છે। મહિપતસિંહ ચૌહાણ મોદા અરે માતર વિધાનસભામાંથી અપક્ષ ઉમેદવારી નોંધાઈ છે, આપ મહિપતસિંહને ઓળખો છો? હા, મહિપતસિંહને ઓળખીએ છીએ, ગામના છે, કેમ ના ઓળખે, મારા તાલુકાના છે ને, મેમનો માતા તાલુકાના છે, તો એમણે અપક્ષ ઉમેદવારી નોંધાઈ છે, તો શું એમને જન સમર્થન મળશે? મહિપતસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તો શું એમને જન સમર્થન અહીંયાથી મળશે? એ તો મારે ના કહે કઈ સાહેબ, એવું એ તો બધી પ્રજા પર આધાર છે, મારા એકલાથી ના કહી શકાય કશું। વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એમાં ભાજપ કોંગ્રેસ આપ અને અપક્ષ ઉમેદવારો ઉમેદવારી નોંધાવવાના છે, તો આપના મતે કેવી સરકાર હોવી જોઈએ? સ્વચ્છ સરકાર હોવી જોઈએ, સારી હોવી જોઈએ, કામ લોકો પ્રજાના કરે એવા વ્યક્તિ જોઈએ આપણે, અને પ્રજાને દેખાવું જોઈએ કે આ કામ કર્યા છે, અને એ પ્રજા એક જ છે કે કોણે કામ કર્યા છે અને કેવા દેખાય, રસ્તાની ઉપરથી માની કોઈ પણ વસ્તુ, આજે જો વિકાસ જોઈએ, વિકાસ દેખાવો જોઈએ, નાની વસ્તુ આજે તો અને બધાને બધું મળે છે, નથી મળતું એવું તો છે જ નહીં, પણ આજે જેને મળવાપાત્ર છે એને મળે,
पाजे गवर्नमेंट नौकरी करते हो मांगत हो तो ये ना मिले। हाल भाजपा सरकार 27 वर्ष थी गुजरात पर छे एक धार्यू शासन, तो आ सरकार थी आपने संतोष छे? संतोष छे केम ना होय, आटलो बधो विकास देखातो होय, अमुक वस्तुओ देखाती होय, અમુક વસ્તુ તો કેવી કે ભાઈ જેને ના મળે એટલે એ માણસો એવું કહે કે મને આ મળવા પાત્ર નહીં દેખાતું, હવે એને હવે બોલે એની જોડે ડોક્યુમેન્ટથી મારી કોઈ પણ વસ્તુ ના હોય તેને ના મળી શકતું હોય, બાકી અવશ્ય બધાને મળતું જ હોય છે એમ। જે બાબતે મોઘવારીની લોકો બૂમો પાડી રહ્યા છે કે 400નો બાટલો 1050 એ પહોંચ્યો છે, ખાતર ખેડૂતો માટે મોંઘું છે, આ બાબતે શું કહેવું છે? એ તો વર્લ્ડ લેવલે એવું છે, વર્લ્ડ લેવલે તમે જો આજે મોંઘવારી બધી જગ્યાની અંદર છે, તે છતાં આપણે અમુક જગ્યાએ તો કોઈ પણ વસ્તુ એવું નહીં કે બાટલો છે કે કોઈ પેટ્રોલ હોય ડીઝલ, તમે વર્લ્ડ લેવલે કોઈ પણ અમેરિકા હોય ચાઇના હોય કોઈ પણ જગ્યાએ એ મોંઘવારી વધેલી, એના અનુસંધાનમાં તો આપણે ઘટ છીએ થોડા, અને જતે દાડે એવું નહીં કે નહીં થાય, ઘટતું જશે, જેમ જેમ અમુક દેશોની અંદર આજે યુદ્ધ થયા હોય તો એનો માર આપણને પડતો હોય, ના પડતો હોય એવું કશું ના હોય, કારણ કે એથી આપણે જે વસ્તુ મંગાવતા એ વસ્તુ અહીંયા મોંઘી જ હોય, આપણી જો ઉત્પાદન માપનું હોય તો અમુક રીતનું રહેવાનું ભાઈ, બરાબર ભાઈ। માતર વિધાનસભા આવી રહી છે ત્યારે કોંગ્રેસ ભાજપ અપક્ષ અને આપ ચાર પક્ષ ઊભા રહ્યા છે, તમે કેવી સરકાર ચાહો છો? સ્વચ્છ અને સારી, તમારું શું કહેવું? હાલ ભાજપ સરકારના કામ કેવા છે? સરસ, સુંદર ને સ્વચ્છ, ને જે વિકાસની વાતો કરે છે તો વિકાસ પણ થઈ રહ્યો છે, કઈ આગળ ને કઈ બાબતે? અરે ખેડામાં ઘણો વિકાસ કર્યો, એક વિકાસના કામ આ બ્રિજ બનાવ્યો, બરોબર છે, પછી સિવિલના કામ કર્યા આ સરકાર દ્વારા, જે વિકાસ અને બીજા જે મોંઘવારી વિશે અનેક પ્રશ્નો છે, તો આ મોંઘવારી તમને ક્યાંય નડે છે? મોંઘવારી તો સાહેબ બધાને નડે જ ને, મોંઘવારી તો સાહેબ નડે જ ને, ભાજપ સરકારમાં એ ભાઈ બોલ્યા તો ખરા, કામ સારા કરે બધું ના બોલ, એટલે કામ સારા છે પણ આર્થિક રીતે માણસને કામ જે કર્યા બ્રિજ બનાવ્યા તમે કહો છો વાત સારી છે, પણ માણસને સ્પર્શી જે રોજિંદી જરૂરિયાત છે ત્યાં પહોંચી વળે નહીં, ના પહોંચી વળાય સાહેબ। મહિપતસિંહ ચૌહાણ લવાલા છે, તેમણે નોંધાવી છે, તો મહિપતસિંહ વિશે તમે કશું જાણો છો? ના કશું નહીં, એનો અનુભવ નથી, નામ શું છે અને આપ ક્યાંથી આવ્યા છો? મારું નામ છે રાઠોડ જનકકુમાર, હું ગામ સિંજીવાડા તાલુકો માતર જિલ્લો ખેડા। આપ મહિપતસિંહ બાપુના સમર્થનમાં આવ્યા છો? હા હા મહિપતસિંહ બાપુ, તો એ બાબતે શું કહેશો, આપની રણનીતિ કેવી રહેશે અને તમે કેટલા સાથે મત નખાવવાની બાહેધરી આપો છો? તો હું જાતે જ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરું છું અને બાપુ હંમેશા જે પ્રાઇવેટ કંપનીના જેટલા બી મારા જેવા મજૂરો છે જેમનું પહેલાં શોષણ થતું હતું તેને અટકાવવા માટે હંમેશા બધા જોડે અમે ગયા છે, પણ બાપુએ સચોટ કાર્યવાહી કરીને જે ન્યાય અપાયેલો છે તેમને, એટલે મારા જેવા જેટલા બી જે માતર તાલુકામાં છે ગમે ત્યાં જે લોકો નોકરી કરે છે તો એ લોકોનું અપીલ કરીશ કે મહિપતસિંહ સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ છે જ નહીં, તો બાપુ નહીં હોય તો પાછળથી એનું જે થવાનું છે હું અપીલ કરીશ કે મહિપતસિંહને જ વોટ આપે એમ। આપનું નામ શું અને આપ ક્યાંથી આવ્યા છો? આપણું નામ છે ધનરાજસિંહ પ્રભાતસિંહ પરમાર, ગામ સાયલા તાલુકો માતર। આપ મહિપતસિંહ બાપુના સમર્થનમાં આવેલા છો? હા મહિપતસિંહ બાપુના સમર્થનમાં આવ્યા છીએ અમે। આપને મહિપતસિંહ પ્રત્યે પ્રેમ કઈ રીતે આવે? મહિપતસિંહ બાપુનો પ્રેમ અમારો એક જ છે કે અમારા કંપનીના સારા કાર્ય કર્યા છે અને અમે વર્કરોના લોકોને સારું કામ કરી આવ્યા છીએ અને કરતા આવ્યા છીએ, હવે એવા માણસોને જો આગળ લાવીએ તો કંઈક અમારું વિકાસ કરે અને જો એવા માણસોને ચડાવીએ તો અમારું કામ બગાડે, બરાબર, એટલે અમારે મહિપતસિંહ બહુમતીએ ચૂંટાઈને આવે એવી અમારી આભારી છે।